पूर्व मंत्री ने धारासभ्य जीतूभाई वघाणी द्वारा भाजपना कार्यालय खाते लोकप्रश्नों सांभळवामां आव्या। पूर्व मंत्री ने धारासभ्य जीतूभाई वघाणी द्वारा भाजपना कार्यालय खाते लोकप्रश्न सांभळवा पहोंच्या था, ज्यां तेमना मत विस्तारना लोको अने शहेरीजनो पहोंच्या था, जेमना प्राथमिक सुविधा, माळखाकीय सुविधा, विविध योजना सहितना प्रश्नों अंगे प्रश्नों रजू करवामां आवता धारासभ्य जीतूभाई वघाणी द्वारा शक्य होय तेवा प्रश्नों ने फोन थी सूचनाओ आपी निकाल करायो हतो। મારા મત વિસ્તારમાં ધારાસભ્ય બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને વ્યવસ્થા મુજબ લોકોના પ્રશ્નો નિયમિત રીતે ચોક્કસ સમયને સ્થળ સાથે સાંભળવાની એક વ્યવસ્થા મેં બનાવી છે। આજે ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળવાનું, મહાનગર કાર્યાલય ખાતે સાંભળવાનું એ નિયમિતપણે કરતા હોઈએ છીએ। શહેરમાંથી, જિલ્લામાંથી, રાજ્ય કક્ષાના, મહાનગરપાલિકાના, જિલ્લા પંચાયતના અને સેક્ટરના પણ કેટલાક પ્રશ્નો એ લોકોના આવતા હોય છે। શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અભયભાઈ અને સમગ્ર ટીમ પણ એ પ્રકારે સંગઠનાત્મક રીતે વ્યવસ્થા કરતા હોય છે અને એ પ્રમાણે આજે હું અહીંયા લોકપ્રશ્નો સાંભળવા બેઠો છું। અનેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ એ સ્થળ ઉપર જ આવતો હોય છે। ક્યારેક કેટલીક બાબતો એ રાજ્યના કેન્દ્રના ધ્યાને મૂકવાની હોય તે મૂકીને પણ લોકોને મુશ્કેલીનો પડે, ચાહે માળખાકીય સુવિધા હોય, ચાહે વ્યક્તિગત કામો હોય, ચાહે કોઈ રાજ્યના કેન્દ્રની યોજના આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકારોની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ મહત્તમ કેવી રીતે મળે એના માટે પણ સતત ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટી મહાનગરના અમારા પ્રમુખ છે અને સમગ્ર ટીમ કામ કરતી ક્ષેત્ર પ્રતિનિધિ તરીકે સૌ સાથે મળીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે પ્રયાસો અમે આ લોકપ્રશ્નો સાંભળીને કરતા હોઈએ છીએ।